नमस्कार मित्रों, मानव विकास की अंदर आपणे वृद्धि विकास अने परिपक्वता विषे आपणे गई काले शीखी गया। आजे आपणे विकास ने असर करता परिबड़ों विषे जोशुं। विकास विषे तो आपणे घणुं बधुं कर्युं, शीखी लीधुं कि विकास छे ते सदंतर चालती प्रक्रिया छे। हवे विकास सदंतर चालती प्रक्रिया छे, जे माताना गर्भधारण करे त्यांथी शुरू करीने बाळकनो जन्म थाय, ते मोटू थाय, जुवान थाय, वृद्ध थाय अने मृत्यु पामे त्यां सुधी व्यक्तिनो सतत विकास चालतो रहे छे। बराबर, हवे विकास छे ते सतत चालतो रहे छे, ते तेनी जुदी जुदी रीते पोते बाळको वारसो छे तो ते तर विकास छे ते बराबर वारसा साथे છે। કારણ કે આપણે ગઈકાલે જોયું કે વારસો અને વાતાવરણ એ બરાબર વિકાસ સાથે જોડાયેલા છે। તો બાળકોનો વિકાસ સરખો હોવા છતાં, જુદો જુદો હોવા છતાં સરખો થાય છે, સરખો હોય છે। તો કે વિકાસમાં વ્યક્તિગત ભિન્નતા રહેલી હોય છે। આ વ્યક્તિગત ભિન્નતાનું કારણ વારસો અને પર્યાવરણ છે। વારસો તો બાળકના ગર્ભધારણ સમયે જ મળી જાય અને તે સમયથી જ ફલિત કોષ પર પર્યાવરણની અસર શરૂ થાય। વ્યક્તિના જીવનમાં મૃત્યુથી જન્મથી મૃત્યુ પર્યંત પર્યાવરણની અસરો ચાલુ રહે છે। હવે જો ઘણીવાર એવું હોય છે કે બે એક સરખા બાળકો, આપણે કહીએ છીએ કે ટ્વિન્સ અથવા તો બેડલાના બે બાળકો એક સરખા હોય, છતાં બે બાળકોનો જન્મ પણ એક સાથે થયો હોય, છતાં એનામાં ભિન્નતા આપણને જોવા મળે। જોડિયા બાળકોનો જોઈએ તો એનો સ્વભાવ, એની વિચારણા, આ બધું જ અલગ અલગ એનામાં જોવા મળે છે આપણે। કારણ કે એનો જન્મ એક સાથે થયો છે, છતાં તે સરખા હોતા નથી। તો એનું કારણ શું? તો કે વારસો અને પર્યાવરણ। તો હવે વિકાસને અસર કરતા પરિબળો બે છે, એક વારસો અને બીજું પર્યાવરણ। હવે આપણે અહીંયા પહેલાં વારસા વિશે જોશું। જૈવિક સૃષ્ટિમાં અનેકાનેક જાતિઓ છે, દરેક જાતિમાં તેવી જ જાતિ લગભગ તેવા જ લક્ષણો અને ગુણધર્મો સાથે જોડાઈ રહે છે, તેનું શું કારણ? આ પ્રશ્ન સ્વાભાવિક ઉદ્ભવે છે। એક પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક લક્ષણો અને વારસો અથવા અનુવંશ, વધુ સ્પષ્ટ રીતે કહીએ તો માનવ વારસો એટલે ગર્ભધારણ સમયે માતા પિતા પાસેથી સંતાનને મળેલા 23 અને 23 એમ 46 રંગસૂત્રો, રંગસૂત્રોમાં જનીન તત્વો રહેલા હોય છે। આ જનીન તત્વો વારસાના વાહકો છે। આ જનીન તત્વો બાળકના શરીરના કોષના બંધારણમાં ઉતરી આવે છે। કોઈ પણ જાત પ્રજાતિ, દાખલા તરીકે માનવ, પશુ, પક્ષી, વનસ્પતિ વગેરે મૂળભૂત કોષોમાં તે તે જાતિના જનીન તત્વો રહેલા હોય છે। એક જ પ્રજાતિના મૂળભૂત કોષોમાં જનીન તત્વો એક સરખા હોય છે। દાખલા તરીકે માનવીના જનીન કોષોમાં માનવ ગર્ભ રચાય ત્યારે આ ગર્ભને પર્યાવરણ મળતા તેનો વિકાસ થાય છે। જે તે પ્રકારના જનીન કોષો દ્વારા જે તે પ્રકારની પ્રજાતિ ઉદ્ભવે છે, માનવીમાંથી માનવી અને પ્રાણીમાંથી પ્રાણી જન્મે છે। આ નિયમ પ્રમાણે માનવીમાં ફક્ત માનવી જ પેદા થાય છે, પ્રાણી કે પક્ષી પેદા થતા નથી। તેથી સરખું સરખાને જન્મ આપે એમ કહી શકાય। જો હવે અહીંયા
જ્યારે મનુષ્યનો વારસો આપણે કહીએ તો ગર્ભધાનથી વારસો છે તે આવે છે, પરંતુ તેને વાતાવરણ અને પર્યાવરણ મળતા જે તે રીતના ફેરફાર થાય છે તે અહીંયા આપણને કીધું છે કે ગર્ભધાન સમયે સંતાનને માતા પિતા પાસેથી મળતા 23 માતા પાસેથી અને 23 પિતા પાસેથી, આમ કુલ 46 રંગસૂત્રો, અને રંગસૂત્રોમાં જનીન તત્વો હોય એટલે આ જનીન તત્વો વારસાના વાહકો કહેવાય. ત્યાર પછી જે એક જ જાતિના મૂળભૂત કોષોમાં એક સરખા જનીન તત્વો હોય, દાખલા તરીકે પ્રાણીમાંથી પ્રાણી જ ઉદ્ભવે અને મનુષ્યમાંથી મનુષ્ય જ ઉદ્ભવે, પણ એને વારસો અને વાતાવરણના સંયુક્ત પ્રભાવથી તે ફલિત અંડકોષોનો વિકાસ થાય છે અને સરખું લગભગ સરખાને જન્મ આપે એ બરાબર વાતાવરણ અને પર્યાવરણ દ્વારા વારસો સંયુક્ત પ્રભાવથી ફલિત અંડકોષોનો વિકાસ થાય છે. એક જ માતા પિતાના સંતાનો ઘણે અંશે સરખા હોય છે, જો કે પૂરેપૂરા સરખા હોતા નથી. જે ટ્વિન્સ હોય પણ તે પણ તેના સ્વભાવમાં તેના વાતાવરણમાં અલગ અલગ પ્રક્રિયાઓ જોવા મળે છે. તે દેખાવે કદાચ એક સરખા હોઈ શકે પણ તેને પર્યાવરણ અને વાતાવરણ મળતા તે અલગ અલગ વિચારો દ્વારા હોઈ શકે. એક જ જાતિમાં મૂળભૂત સમાનતા હોવા છતાં તે જાતિના સભ્યો વચ્ચે અલગ અલગ ફેરફાર અને તફાવતો જોવા મળે છે. જો કેટલાક માનવી ઊંચા હોય તો ઊંચા હોય, તો કેટલાક નીચા હોય, તો કેટલાક ગોરા હોય, કેટલાક કાળા હોય, તો કેટલાકનો વાળનો રંગ અલગ હોય, આંખનો રંગ અલગ હોય, વજનમાં અલગ અલગ ફેરફાર હોય, શરીરના બાંધામાં ફેરફાર હોય, એની બુદ્ધિમાં ફેરફાર આવે, એના સ્વભાવમાં ફેરફાર આવે, એની લાગણીઓમાં ફેરફાર આવે, એટલે કે જે જે રીતે બાળકોને જે જે પર્યાવરણ મળે અને જે રીતે મળે તે રીતે એના વારસો છે એ ગર્ભધાનથી મળી જાય છે, પણ વાતાવરણ અને પર્યાવરણ અલગ મળતા તે તેનામાં થોડો થોડો ફેરફાર જોવા મળે છે. હવે વારસો છે તો એના બે પ્રકાર છે, પ્રગટ વારસો, અપ્રગટ અથવા પ્રછન્ન વારસો, અને બીજું છે પ્રગટ અથવા પ્રભાવી વારસો. અપ્રગટ એટલે કે જે પ્રગટ નથી થતું તે, અને પ્રગટ એટલે કે જે રજૂ થાય છે તે. હવે અપ્રગટ અથવા પ્રછન્ન વારસો, જનીન તત્વોમાં સંયોજનમાં જે ગુણધર્મો અને લક્ષણો હોય તે બાળકના આંતરિક બંધારણમાં હોય, પરંતુ તે તમામ વારસામાં પ્રગટ થતા નથી, તેથી વારસાને અપ્રગટ અથવા પ્રછન્ન વારસો કહેવાય. જો જનીન તત્વોના સંયોજનમાં ગુણધર્મો અને લક્ષણો હોય છે બરાબર, અને તે આંતરિક બંધારણમાં પણ હોય છે, પરંતુ તે તમામ વારસામાં પ્રગટ ના થાય, બધા જ લક્ષણો વારસામાં પ્રગટ થતા નથી અને જે નથી થતા એને આપણે અપ્રગટ વારસો આપણે કહેશું, પ્રછન્ન વારસો કહેશું, અપ્રગટ અથવા પ્રછન્ન વારસો. ત્યાર પછી બીજું છે પ્રગટ અથવા પ્રભાવી. પ્રભાવી જનીન તત્વો પ્રછન્ન જનીન તત્વોની અસરને દાબી દે છે, એટલે કે કોઈ લક્ષણ એવું હોય તો જે પ્રગટ વારસો છે તેના દ્વારા તેનું અલક્ષણ છે તે દબાઈ જાય છે, એટલે કે જે પ્રભાવી જનીન તત્વો પ્રછન્ન જનીન તત્વોની અસરને દાબી દે છે. જનીન તત્વોની જોડીના બંને પ્રભાવી હોય તો તેની અસર જોવા મળે છે. એક પ્રછન્ન હોય અને બીજું પ્રભાવી હોય તો
પ્રભાવી જનીન તત્વોની અસર પ્રગટ થાય છે. દાખલા તરીકે બાળકને માતા અને પિતા બંને પાસેથી પૂરી ભૂરી આંખના પ્રભાવી જનીન તત્વો મળ્યા, બાળકની આંખનો રંગ ભૂરો બને છે. જો માતા પાસેથી કાળી આંખનું પ્રભાવી જનીન તત્વ મળ્યું હોય અને પિતા પાસેથી ભૂરી આંખનું પ્રછન્ન જનીન તત્વ મળ્યું હોય તો બાળકની આંખનો રંગ કાળો થાય. માતા અને પિતા, દાખલા તરીકે ઘણીવાર એવું હોય છે કે બંને માતા પિતા બહુ જ રૂપાળા હોય, બરાબર, અને તેનું બાળક છે તે કાળું જન્મે, તો એનો એ પણ એક વારસો જ છે જે ગર્ભધાનથી. કારણ કે જરૂરી નથી, ક્યારેક દાદા દાદી, ક્યારેક માતા પિતાનો પણ હોઈ શકે, ક્યારેક કોઈ ફઈ હોય, કોઈ માસી હોય, કોઈ મામા હોય, આ પણ માતા પિતા દ્વારા આવેલો વારસો ગણાય છે. હવે ત્યાર પછી જૈવિક પ્રક્રિયા. વિકાસ મહદ અંશે જનીન તત્વો પર આધારિત હોય છે, જે એક જૈવિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા મા બાપ તરફથી વારસામાં જનીન તત્વોના રૂપમાં મળે છે. દાખલા તરીકે શરીરનું વધવું, ડાયાબિટીસ થવો, હૃદયરોગ થવો વગેરે જૈવિક પ્રક્રિયાના ભાગરૂપે છે. જો અહીંયા એક સરસ કીધું છે કે વિકાસ મહદ અંશે જનીન તત્વો પર આધારિત છે. હવે આપણે એક અહીંયા સરસ વારસાની અંદર લઈએ તો પ્રક્રિયા મા બાપ તરફથી વારસામાં જનીન તત્વોના રૂપમાં મળે, દાખલા તરીકે શરીરનું બંધવું વધવું, ઘણા શરીરમાં નાનપણથી જ એકદમ કાં પતલા હોય અને કાં જાડા હોય, આ પણ એક તમને જનીન તત્વો દ્વારા વારસામાં મળેલું કહેવાય. ત્યારબાદ ડાયાબિટીસ છે, તે પણ લાંબે ગાળે ગમે ત્યારે વારસાક્રિય વારસામાં આવી શકે, હૃદયરોગ આવી શકે. આ બધી જૈવિક પ્રક્રિયાઓ છે તે અલગ અલગ ભાગરૂપે આપણને જોવા મળે છે. હવે અહીંયા એક આપણે ઉદાહરણ લઈએ તો ઘણીવાર એવું બને છે કે એક જ સરખા મા બાપના બે બાળકો, ભાઈ બહેન હોય અથવા બે ભાઈ હોય અથવા બે બહેન હોય, છતાં બેના વિચારો, બેનો દેખાવ, બેના અલગ અલગ રીતે એની જે અહીંયા આપણને કીધું છે કે વાતાવરણની સાથે વારસો આપણને મળે, તો ભાઈ બહેન હોય છે બે એક સરખા હોય, પણ ભાઈ છે તે કાકાની ઘરે રહેતો હોય અને બેન અહીંયા રહેતી હોય, અથવા તો કોઈ બીજો ભાઈ હોય એ અહીંયા રહેતો હોય માતા પિતા સાથે અને બીજો ભાઈ હોય છે તે કાકા કાકી જોડે રહેતો હોય, તો આ બંનેના જનીન તત્વોના રૂપમાં જોઈએ તો એક સરખું છે બે, પણ બેને વાતાવરણ અને પર્યાવરણ બેને અલગ અલગ મળવાથી તેનામાં ફેરફાર જોવા મળે છે. હવે બોધાત્મક પ્રક્રિયા. હવે બોધાત્મક પ્રક્રિયા છે તો કેવી રીતે છે? વિકાસમાં થતા કેટલાક ફેરફારો ચિંતન, અનુભૂતિ, સમસ્યા ઉકેલની સૂઝ, ભાષા પ્રયોગ વગેરે મનોવ્યાપારો સાથે સંકળાયેલ હોય છે. મનોવ્યાપારો સાથે એટલે કે આ જે ચિંતન કરવું, મનન કરવું, આ બધા અમુક ભાષાના પ્રયોગ કરવા, આ બધું જ મનની સાથે સંકળાયેલું છે. આપણા મગજની સાથે, આપણે કીધું ને કે આપણે
વિકાસ છે એ આપણું ક્યારેય રૂંધાતો નથી. આપણું મન આપણે જે રીતે દોરીએ એ રીતે જાય. જેટલા વિચારો કરીએ, જે રીતે આપણે અલગ અલગ વિકાસ કરતા જઈએ અને ચિંતન કરતા જઈએ, એ રીતે આપણે અનુભવીએ છીએ અને અનુભવની સાથે ઉકેલની સૂઝ પણ આપણે લઈ આવીએ, એ જ રીતે આપણા ભાષાનો પણ પ્રયોગ આપણે કરીએ. આ બધી જ બોધાત્મક પ્રક્રિયાઓની એક પ્રક્રિયા છે. હવે અહીંયા એક કીધું છે, દાખલા તરીકે રસ્તામાં વાહન અથડાય તો શાંત મનવાળી સ્વસ્થ વ્યક્તિ માફી માગશે, જ્યારે ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિ આંધળો છે જોતો નથી એવા અપશબ્દ બોલશે. એક જ પ્રકારના સંજોગોમાં જુદી જુદી વ્યક્તિ તેના બોધાત્મક વિકાસ પ્રમાણે ભાષા વાપરશે. તે જ પ્રમાણે એક જ પ્રશ્નપત્રના ઉત્તરો દરેક વિદ્યાર્થીના સરખા હોતા નથી. આમ બોધાત્મક વિકાસ પ્રમાણે વ્યક્તિ ક્રિયા કરે છે. એક વ્યક્તિ ઉગ્ર મનવાળી હોય તો તે તરત જ મન ઉપર આવેગ લઈ અને ખીજાઈ જશે, ગુસ્સે થઈ જશે અને કરશે. જ્યારે બીજી જ વ્યક્તિ શાંત સ્વભાવની છે તો તે બેઠે બેઠે વિચાર કરશે, શાંતિ રાખો, આમ કરો તેમ કરો અને શાંતિથી પોતાનો ઉકેલ લઈ આવશે. અહીંયા સરસ મજાનું આપણને પ્રશ્નપત્રનું કીધું છે. તો ઘણીવાર એવું થાય છે કે બે સરખા ભાંડેડા હોય છે, છતાં એને એક જ પ્રશ્ન તમે આપો તો એકનો સ્વભાવ એવો હોય છે કે એને જલ્દી જલ્દી બધું કરી લેવું છે અને બીજાનો સ્વભાવ ઠંડો છે, એ વિચારે છે કે આપણે કરશું નિરાતે અને વિચારીને લખશું. અને જે વ્યક્તિ એવી હોય છે કે જે જલ્દી ત્વરિત મારે તરત જલ્દી આપી દેવો છે જવાબ, તો તે પ્રશ્નનો જવાબ તરત લખવા માંડશે અને તરત જ એનો જવાબ આપી દેશે. અને જે બીજી વ્યક્તિ શાંત છે અને જે ઠંડી કહેવાય, જેનો સ્વભાવ સાવ બિલકુલ ઠંડો કે નિરાતે કરશું થશે, તો આ બે પણ બોધાત્મક પ્રક્રિયાની અંદર જ સમાવેશ થાય છે. કે બે અલગ અલગ, બે વિચારે સરખું જ છે પણ એકને બધું નિરાતે કરવાનું મન છે અને એકને બધું જલ્દી કરવાનું મન છે. તો જે જેનો વિકાસ કેવી રીતે છે અને કઈ રીતે છે, તે રીતે બોધાત્મક પ્રક્રિયાઓની સાથે વિકાસ, વર્તન, ભાષા, આ બધું જ વ્યક્તિના પ્રશ્નો, નિરાકરણ, આ દરેકે દરેક વસ્તુ છે તે બોધાત્મક પ્રક્રિયાની સાથે જોડાયેલી છે. અને બધું જ આપણે બુદ્ધિ દ્વારા, બોધાત્મક પ્રક્રિયા એટલે કે આપણે બુદ્ધિનો ઉપયોગ કરી શાંતથી અને આંતરિક રીતે વિચારી અને જે કાંઈ આપણે ઉકેલ આપીએ છીએ તે બોધાત્મક પ્રક્રિયા કહેવાય. ત્યાર પછી સામાજિક આવેગિક પ્રક્રિયા. સામાજિક આવેગિક પ્રક્રિયા વ્યક્તિના વિકાસમાં સામાજિક વાતાવરણ પણ ભાગ ભજવે છે. એક જ માતા પિતાના બે સંતાનો જુદા જુદા વાતાવરણમાં ઉછેર થાય, તે બંનેમાં તે પ્રકારના જુદા જુદા ગુણ લક્ષણો જોવા મળે છે. ઘરમાં ઉછેર પામેલું બાળક અને કોઈ સંસ્થામાં ઉછેર પામેલું બાળક, બંનેનું વર્તન અલગ અલગ હોય છે. બે જોડિયા બાળકોમાં એકનો ઉછેર હિન્દુસ્તાનમાં થયો હોય અને બીજાનો ઉછેર અમેરિકામાં થયો હોય તો જૈવ વારસો સરખો હોવા છતાં સામાજિક આવેગિક અસરો જુદી જુદી પડે છે. જો માતા પિતા પોતાના બાળકોના ઉછેરમાં, લાગણીમાં ભેદભાવ રાખે તો તેનો પ્રભાવ બાળકના વ્યક્તિત્વ વિકાસ પર પડે છે. આમ બાળકના વિકાસમાં સામાજિક આવેગિક પ્રક્રિયાઓ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. એક સરખા બે બાળકો છે, એ બે બાળકોને એકને આપણે મોટા સિટીની અંદર ભણાવશું અને એકને આપણે નાના સિટીમાં ભણાવશું, બરાબર. મોટા સિટીમાં ભણતું બાળક હોસ્ટેલની અંદર હોય અને નાના સિટીનું બાળક છે તે પોતાના ઘરમાં રહીને ભણતું હોય, આ બંનેના વાતાવરણ ઉપર અલગ અલગ સામાજિક બાબતો આવે છે.
હોસ્ટેલમાં હોય તો તે નિયમિતતા વાળું હોય કે હોસ્ટેલના ટાઈમમાં જ ભોજન ગ્રહણ કરવું, એના ટાઈમમાં જ વાંચન કરવા બેસવાનું, ટાઈમમાં જ ઉઠી જવાનું, દરેકે દરેક પ્રવૃત્તિ ટાઈમ પ્રમાણે જ કરવાની. એટલે કે હોસ્ટેલમાં જે બાળક હોય તે સમયને અનુસરીને હોસ્ટેલ સાથે સેટ થઈને ભણતું હોય, અને બીજું બાળક જે ઘરમાં રહેતું હોય તે ઘરના વાતાવરણથી, કારણ કે ઘરમાં રેગ્યુલર બધું સમયસર હોતું નથી, તો ઘરને ઘરના વાતાવરણ સાથે મમ્મી પપ્પા કાકા કાકી દરેકની જોડે રહીને, તો સામાજિક એ અલગ અલગ છે. હોસ્ટેલમાં રહેતું હોય એને સામાજિક બીજું કાંઈ પણ જ્ઞાન હોતું નથી, અને હોય તો તે અલગ હોય, અને જે ઘરમાં બાળકનો ઉછેર થતો હોય તેને સામાજિક જ્ઞાનની સાથે ઉછેર થતો હોય. હોસ્ટેલમાં રહે છે તો તેને હોસ્ટેલના નિયમો અનુસાર કરવું પડે, એટલે એને બીજા કોઈ પણ વધારાના કોઈ પણ વારસાની કે વાતાવરણનો અનુકૂળતા થતી નથી, તે પર્યાવરણની સાથે. પણ આમાં ઘણીવાર એવું પણ હોય છે કે બાળક બે હોય છે તો ઘણીવાર તે ઘરના વાતાવરણ જોડે હોય તો ઘરનું વાતાવરણ જો સારું હોય તો બાળક બધું જ સરસ રીતે સારું શીખી અને કરી શકે, પણ જો ઘરમાં એવું વાતાવરણ હોય તો તે બાળક ઘરના વાતાવરણ સાથે રહીને ભણતું હોય તો તે બધી જ વસ્તુમાં પરફેક્ટ હોતું પણ નથી અને હોય પણ છે. એટલે કે એક સરખા જનીન તત્વોવાળા બે બાળકો હોય છે, છતાં પણ એનામાં સામાજિક આવેગિક પ્રક્રિયાઓ પણ જુદી જુદી જોવા મળે છે. ત્યાર પછી હવે પર્યાવરણ. પર્યાવરણ છે તો એક બહુ મહત્વનું પાસું છે કે વ્યક્તિના વિકાસ ઉપર વ્યક્તિ જે સ્થળ ભૌગોલિક પરિસ્થિતિમાં જીવતી હોય અને વૃદ્ધિ પામતી હોય એની અસરો, આ પ્રકારની અસરને પર્યાવરણ અસર, પર્યાવરણની અસર કે પરિસ્થિતિક અસર કહેવાય છે. પર્યાવરણ બાળકને ઉદ્દીપક અને વર્તન માટેની ભૂમિકા પૂરી પાડે છે, તેથી જેવા પ્રકારનું પર્યાવરણ તેવા પ્રકારનું વર્તન બાળકોમાં આવે છે. નબળું પર્યાવરણ બાળકના વિકાસમાં બાંધારૂપ બને છે. અહીંયા કીધું છે ભૌતિક પરિસ્થિતિ, બરાબર, ભૌતિક પરિસ્થિતિમાં જીવતી હોય અને વૃદ્ધિ પામતી હોય તેની અસરો પડે, આ પ્રકારની અસરને પર્યાવરણની અસર કે પરિસ્થિતિની અસર કહેવાય, બરાબર. જો કોઈ ગરીબ માણસ હોય એનું છોકરું અને પૈસાવાળાનું છોકરું, બરાબર, બે છોકરા ભણતા હોય, એ બેયના પર્યાવરણમાં ફેરફાર હોય. કઈ રીતે? તો કે જે ગરીબ માણસનું છોકરું હોય તો એને એના અમુક જ એની પાસે પુસ્તકો લેવાની સંપત્તિ હોય અને અમુક પુસ્તકો તે લઈ નથી શકતું, બરાબર. તો એક જોઈએ તો એને અમુક અંદર જ એમ થાય કે આટલો જ ખર્ચાની અંદર મારે ભણવાનું છે, તો એ કેવી રીતે ભણશે? એ દરેકે દરેક વસ્તુની અંદર પોતે સામાન્ય રીતે થોડી થોડી કરકસર કરી અને બીજા દ્વારા પુસ્તક લઈને પણ તે પોતાની અમુક અમુક વૃદ્ધિઓ, વારસાને મળતી અમુક અમુક જે કાંઈ પરિસ્થિતિ હોય એ એની રીતે કરી અને પોતે ભણશે, અને જે એકદમ ઓલું હોય કે જે વધારે પૈસાવાળું છે એ એવી રીતે કરશે કે એની પાસે કોઈ વાંધો જ નથી, એ પુસ્તકો ખરીદી શકે એમ જ છે, તો એ બધા પુસ્તકો પણ ફેર શું પડશે કે જે પરિસ્થિતિ નબળી છે છતાં હોશિયાર છે, એટલે એની રીતે પોતે મહેનત કરી અને કરશે, અને જે જેની પાસે બધી સુવિધા છે છતાં તેનો ઇંતજારી નથી કે હું વાંચું કે કરું કે ના કરું એવું છે, તો બેયમાં અલગ અલગ રીતે પર્યાવરણ બેયનું અલગ અલગ છે. આની પાસે બધી સુવિધા છે, વાતાવરણ છે, ગમે તે ખુલ્લા વાતાવરણની અંદર સારું પર્યાવરણ મળી રહે, ઘરનું મળી રહે, આની પાસે આ રીતનું વાતાવરણ નથી કે જે થોડી પરિસ્થિતિ આ રીતની ઓછી છે, તો એ રીતનું કરશે,
બેયનું પર્યાવરણ અલગ અલગ છે અને બેયનું વાતાવરણ પણ અલગ અલગ છે, એ રીતે બે બાળકો અલગ અલગ રીતે આગળ આવે છે. અને જેને સારું પર્યાવરણ મળી રહેશે તે બાળક ખૂબ હોશિયાર બનશે અને વ્યવસ્થિત રહેશે, તેના વિકાસની અંદર કોઈ પણ બાધારૂપ થશે નહીં. અને જે બાળકને અલગ અલગ નબળું પર્યાવરણ મળશે તેને પોતાના વિકાસની અંદર થોડુંક બાંધારૂપ બને છે.